સુધીમાં કોરોનાથી દેશમાં 29 વ્યક્તિનામાં થઈ ચૂક્યા છે. કોરોનાના 96 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. સૌથી વધુ પોઝિટિવ કેસ કેરળમાં નોંધાયા. કેરળમાં 194 કોરોના પોઝિટિવના કેસ તો મહારાષ્ટ્રમાં 193 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તરફ ગુજરાતમાં વધ્યો કોરોના વાયરસનો કહેર. રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 69 થઈ. રાજ્યમાં કોરોનાથી 6 વ્યક્તિના મોત થયા છે. મૃતકોમાં 3 અમદાવાદના, 1 સુરતનો અને 2 વ્યક્તિ ભાવનગરના છે. કોરોના વાયરસ માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર 104 પર આવ્યા સૌથી વધુ કોલ્સ. 28 માર્ચના દિવસે 104 જેટલા કોલ્સ હેલ્પલાઇન પર મળ્યા. 16 માર્ચથી અત્યાર સુધીમાં 20,129 જેટલા લોકોએ હેલ્પલાઇન પર મદદ મેળવી. ગુજરાત સરકાર દ્વારા COVID-19ની માહિતી માટે શરૂ કરાઈ છે 104 હેલ્પલાઇન. કોરોનાની સ્થિતિ પર સીધી પીએમઓમાંથી દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રિન્સિપલ સેક્રેટરી ડોક્ટર પી કે મિશ્રાએ વિવિધ ઇમરજન્સી માટે 10 ગ્રુપ બનાવ્યા. પીએમઓએ 10 એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યા. મેડિકલ ઇમરજન્સી બેડ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, હેલ્થ સ્ટોક્સ પર ફોકસ આ ગ્રુપનો ઉદ્દેશ છે. કોરોનાને નાથવા સ્ટેટ લેવલનો વોર રૂમ ગાંધીનગરમાં બનાવવામાં આવશે. કોરોનાને હરાવવા સરકારની તૈયારીઓ પૂરજોશમાં. 15 માર્ચ બાદ બહારથી આવેલા કોઈપણ વ્યક્તિએ ગાંધીનગર મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. જો તે વ્યક્તિ જાણ નહીં કરે તો તેની સામે હાથ ધરાશે કાર્યવાહી. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું. કોરોનાની પ્રથમ મહિલા દર્દી બની કોરોના મુક્ત. કોરોનાને માત આપનાર અમદાવાદની મહિલાનું શંખ અને થાળી વગાડીને સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતની પ્રથમ દર્દી કોરોનાથી મુક્ત થઈ. એસવીપી હોસ્પિટલમાં સારવાર બાદ મહિલાને ડિસ્ચાર્જ કરવામાં આવી. મહિલાએ સોશિયલ મીડિયા પર તેનો અનુભવ વર્ણવ્યો. મહિલાનું સ્વાગત કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ફ્લેટના લોકોએ જોરદાર સ્વાગત કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા કરાર આધારિત ભરતી માટે રાખેલ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉમટી પડ્યા. કોરોનાની મહામારીમાં મનપા દ્વારા તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જોકે કોરોનાની ગાઈડલાઇન્સનો સરેઆમ ભંગ થયો. સુરતના પાંડેસરાના વડોદમાં થયેલ તોફાનનો મુદ્દો. પોલીસ કમિશનરે વડોદ ગામની લીધી મુલાકાત. સુરત પોલીસ કમિશનરે લોકોને બહાર ન નીકળવા સમજાવ્યા. પાંડેસરા પોલીસે 80થી વધુ લોકોની અટકાયત કરી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. અમરેલીમાં લોકડાઉનની વ્યાપક અસર વડેરા ગામે જોવા મળ્યો છે. સજ્જડ બંધ. સુરત અમદાવાદથી આવ્યા 300થી વધુ લોકો. બહારથી આવનાર તમામ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. તમામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી. જૂનાગઢમાં ગામડાઓમાં સરપંચને સંપૂર્ણ સત્તા આપવામાં આવી. સરપંચ દ્વારા ગામડામાં લેવામાં આવી રહ્યા છે જરૂરી પગલાં. જૂનાગઢના વંથલી તાલુકાના શાહપુર ગામે સરકારી આદેશ મુજબ 8 થી 10 દુકાનો જ રાખવામાં આવે છે ખુલ્લી, અને ભીડ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે. પંચમહાલના બોરવા હડફમાં લોકડાઉનનો સજ્જડ અમલ. અનેક ગામોના આંતરિક પ્રવેશ માર્ગ ગ્રામજનોએ બંધ કર્યા. બહારની વ્યક્તિના ગામમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી. રસ્તાઓ ઉપર જાળી ઝાંખરા નાખીને પ્રવેશ માર્ગ બંધ કરવામાં આવ્યો. રાજકોટના મુંચકા ગામમાં પોલીસનું પેટ્રોલિંગ. રાજકોટ જિલ્લામાં એક યુવકનો કેસ પોઝિટિવ આવતા હાથ ધરાયું પેટ્રોલિંગ. મુંચકામાં આરોગ્યની ટીમે કર્યું ફોગિંગ. મોરબી જિલ્લામાં 5 જેટલા ડ્રોન દ્વારા પોલીસ રાખી રહી છે નજર. 24 કલાકમાં વાંકાનેર, હળવદ, મોરબી સિટી એ ડિવિઝન વિસ્તારમાં ડ્રોન દ્વારા લોકડાઉન તોડતા 100થી વધુ લોકો પર કરાઈ કાર્યવાહી. 200થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા. તાપીમાં કોરોનાને પગલે લોકડાઉન. વ્યારામાં બહાર નીકળતા લોકો સામે કરાઈ કાર્યવાહી. પોલીસે 2 કાર અને 10 બાઇક ડિટેઇન કર્યા. કોરોનાને કારણે અમદાવાદના મોટાભાગના એટીએમ ખાલી જોવા મળ્યા. અમદાવાદના મોટાભાગના એટીએમ પર લોકોની નહિવત અવરજવર જોવા મળી. કેટલાક બેંક એટીએમ બહાર લગાવાઈ નોટિસ. હાથ ધોયા બાદ જ બેંકમાં મળશે એન્ટ્રી, તેમજ 4 ખાતેદારોથી વધુ ખાતેદારોને બેંકમાં પ્રવેશ નહીં. આણંદથી રાજસ્થાન પગપાળા જવા નીકળેલા 35 પરિવારો મહેસાણા આવી પહોંચ્યા. આખો દિવસ અને રાત્રે પણ સતત ચાલતા ચાલતા આ લોકો મહેસાણા પહોંચ્યા. સરકાર વારંવાર કહી રહી છે અપીલ કે જ્યાં છો ત્યાં જ રહો, તમને તમામ સગવડો પૂરી પાડવામાં આવશે. ભરૂચના અંકલેશ્વરમાં પોલીસે કલમ 144 ભંગ કરનાર 6 ઈસમોની કરી અટકાયત. ડ્રોન કેમેરાના સર્વેલન્સમાં લોકો એક જગ્યાએ ભેગા થતા હોવાનું બહાર આવ્યું.
બોટાદમાં આરટીઓ અધિકારીઓનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં કામ વગર ઘરની બહાર નીકળેલા લોકોના આરટીઓના અધિકારીઓ ઉઠક બેઠક કરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાને લીધે લોકડાઉન જાહેર કરાયું હોવા છતાં આવા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. અમદાવાદમાં જમાલપુર શાક માર્કેટના કોર્પોરેશને તોડ્યા ઉઠલા. લોકોની ભીડ થતી હોવાથી લેવાયો નિર્ણય. લોકડાઉન અમલ ન થતો હોવાથી કોર્પોરેશને કરી કામગીરી. જામનગરને સંપૂર્ણ કોરોના વાયરસથી મુક્ત કરવા ઠેર ઠેર યુદ્ધના ધોરણે ડિસઇન્ફેક્શનની કરાઈ રહી છે કામગીરી. મહાનગરપાલિકા અને જામનગરના વહીવટીતંત્રની ટીમે શહેરના સુભાષ માર્કેટ, એસટી બસ સ્ટેન્ડ, જીજી હોસ્પિટલ, લાલ બંગલો સર્કલ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરી. ગીર સોમનાથના ઉનામાં ધોરણ 4માં અભ્યાસ કરતા જૈનિલ તન્ના નામનો બાળક કોરોનાના યોદ્ધા જેવું કામ કરી રહ્યો છે. જૈનિલે પોતાના ઘરમાં જ રહીને બનાવી રહ્યો છે માસ્ક. જૈનિલ ગરીબો અને નિરાધાર લોકો માટે બનાવે છે નિઃશુલ્ક માસ્ક. કોરોના સામે જાગૃતિ માટે પોલીસ પણ કરી રહી છે તમામ પ્રયાસો. અમદાવાદ પોલીસે પણ દુકાનદારોમાં જાગૃતિ લાવવાની કરી પહેલ. પોલીસે સાવચેત રહેવા અને ડિસ્ટન્સ જાળવવા આપી સલાહ અને કહ્યું કે જે રૂપિયા આવે છે તેને 24 થી 48 કલાક સુધી ન વાપરો, અન્ય રૂપિયા અને બાસ્કેટમાં રાખો અને તે જ રૂપિયા છૂટા તરીકે ગ્રાહકોને આપવામાં આવે, કારણ કે કાગળની નોટમાં પણ વાયરસ જોવા મળતો હોય છે. નડિયાદ નગરપાલિકાએ કોરોના સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે દિવાલો પર સૂત્રો લખ્યા અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી. શહેરના સ્ટેશન રોડ, સંતરામ મંદિર રોડ, કોલેજ રોડ, પેટલાદ રોડ પર આ પ્રકારના સૂત્રો. પ્રદેશ તરફ જતા લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા. બોડેલીથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા મુખ્ય માર્ગ પર જતા લોકો સરકારના સૂચન બાદ શેલ્ટર હોમમાં રોકાયા તો લોકડાઉનના આકાશી દ્રશ્યો સામે આવ્યા. સુમસામ બન્યા રસ્તાઓ. લોકડાઉનના કારણે જૂનાગઢના ધંધા રોજગાર ઠપ. સૌથી વધુ કફોડી હાલત શ્રમિકોની થઈ. કામદારોની મદદ માટે સેવાભાવી સંસ્થાઓ આવી છે ભારે. જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતીય આશ્રમ દ્વારા ખીચડી, તેલસ લોટ અને બિસ્કીટની કીટ બનાવવામાં આવી. પાટણના સિદ્ધપુર પાલનપુર હાઈવે પર મોટી સંખ્યામાં રાજસ્થાન તરફ જતા લોકોને અટકાવવામાં આવ્યા. પોલીસે તમામ લોકોને તેમની નોંધણીની પ્રક્રિયા હાથ ધરી. રાજસ્થાન તરફ જતા લોકોને સ્થાનિક દાતાઓ દ્વારા ફૂડની વ્યવસ્થા કરવામાં આવી. બનાસકાંઠાના દિયોદરમાં કોરોના સામે બાળકોએ ચિત્રો દ્વારા કરી અપીલ. બાળકોએ લોકડાઉનની સલાહ આપતા ચિત્રો દોર્યા. ચિત્ર થકી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી. ગ્રામીણ વિસ્તારમાં લોકોને ઘરમાં રહી કોરોનાથી લડવા માટે સલાહ આપવામાં આવી. મહેસાણા પોલીસે લીધી ડ્રોન કેમેરાની મદદ. કારણ વિના સોસાયટીમાં ટોળે બળી બેસતા લોકોને પકડવા ડ્રોનની લેવાઈ મદદ. સૌપ્રથમ માનવ આશ્રમ 4 રસ્તા વિસ્તારમાં ડ્રોનથી શરૂ કરાયું સર્વેલન્સ. સોસાયટીમાં દોડે ટોળે વળીને બેસતા લોકો સામે થશે કાર્યવાહી. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં પોલીસે ઉડાવ્યું ડ્રોન. લોકો ફ્લેટના ધાબે ટોળે વળીને બેસેલા નજરે પડ્યા. ડ્રોનમાં જોવા મળેલા લોકોના પાડવામાં આવ્યા ફોટા. ધાબે ટોળું વળીને બેસેલા લોકો સામે નોંધાશે ગુનો. ધાબે બેસેલા લોકોને પકડવા જશે પોલીસ. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં પોલીસે ઉડાવ્યું ડ્રોન. પોલીસે ડ્રોનથી સમગ્ર વિસ્તારનું કર્યું નિરીક્ષણ. ધાબા પર કે સોસાયટીમાં બેસેલા લોકોને કરાશે આઈડેન્ટિફાઈ. ઓળખ કરાયેલા લોકો સામે કરાશે કાર્યવાહી. અમદાવાદમાં ઘરની બહાર નીકળતા લોકો પર ડ્રોનથી રખાઈ રહી છે નજર. વાડજ વિસ્તારમાં પોલીસે ડ્રોનથી હાથ ધર્યું ચેકિંગ. પોલીસ રાખી રહી છે નજર. બોટાદ પોલીસના જાહેરનામાનો કડકપણે અમલ થાય તેને લઈને નવતર અભિગમ અપનાવવામાં આવ્યો, જેમાં ડ્રોન કેમેરા મારફતે કાયદાનો ભંગ કરતા લોકોને પકડી તેમની સામે એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો હાથ ધરીને અટકાયત કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પોલીસે ડ્રોનની મદદથી હાથ ધર્યું છે સર્વેલન્સ. લોકડાઉન છતાં સોસાયટી અને શેરીઓમાં બહાર નીકળતા લોકો સામે પોલીસે ડ્રોનથી રાખી રહી છે નજર. ખુદ જિલ્લા પોલીસ વડાએ ડ્રોનની કામગીરીનું કર્યું નિરીક્ષણ. અમદાવાદ શહેરના બધા જ પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પોલીસ કમિશનર ઓફિસથી માંડીને સેન્ટ્રલ જેલ બધે જ ફાયરની ટીમ સેનેટાઇઝેશનમાં લાગી. પોલીસ જવાનો અને અધિકારીઓને ઇન્ફેક્શન ન લાગે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. વડોદરામાં કોરોના સામે તકેદારી રાખવા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોએ કરી સેનેટાઇઝેશનની કામગીરી. આમોદના કરેણા ગામે સ્થાનિક યુવાનો કરી રહ્યા છે સેનેટાઇઝેશન. ખેતીમાં ઉપયોગમાં લેવાતા પંપથી શરૂ કર્યો છંટકાવ. પંચમહાલના ગોધરાના ખાડી ફળિયામાં રહેતા શ્રમિક પરિવારોની વારે આવ્યા કિન્નરો. 55 જેટલા લોકોના ઘરે જઈને અનાજ, કીટ, પૈસા અને ખીચડીનું કર્યું વિતરણ.
સારિકાવાસીએ લોકડાઉનનો અમલ કરવા કરી અપીલ. વડોદરાના કરજણનગરમાં જૂના બજાર ખાતે આવેલ મેરેજ હોલમાં 450 જેટલા વતન જતા લોકોને લાવવામાં આવ્યા. સુરત ખાતેથી એમપી યુપી વતન જવા માટે ચાલતા પરિવાર સાથે નીકળેલ લોકોને કરજણ લાવી તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. બનાસકાંઠાના દિયોદરમાં કોરોના વાયરસ મામલે લોકોને બાળકોની અપીલ. બાળકોએ લોકડાઉનની સલાહ આપતા દોર્યા ચિત્રો. ચિત્ર થકી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘરમાં રહી કોરોનાથી લડવા સલાહ આપવામાં આવી. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દેવપરા ગામે જડીબેન રબારીએ પીએમ કેરમાં 100 રૂપિયાનો આપી ફંડ. 100 વર્ષના માજીએ 100 રૂપિયાનો ફંડ આપતો વિડીયો વાયરલ થયો. આદેશ કર્યો છે. જાહેરનામાના ભંગ હેઠળ જિલ્લામાં કુલ 105 કેસ નોંધી 168ને કર્યા જેલ હવાલે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ ઢસામાં એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો. જૂનાગઢના કેશોદના અજાબ ગામે આવી ચડ્યો છે મગર. ખેતરમાં મગર આવી જતા ભયનો માહોલ. વન વિભાગે મગરનું રેસ્ક્યુ કર્યું. પાણીવાળા વિસ્તારમાં છોડવામાં આવશે મગર. ન્યૂઝ 18 ગુજરાતી પર અમેરિકામાં કામ કરતા વૈજ્ઞાનિકોની અપીલ. ડોક્ટર સેજલ શાહ કેન્સર પર કરી રહ્યા છે સંશોધન. અમેરિકાની હાલની સ્થિતિને જોતા ડોક્ટર સેજલ શાહે તમામ દેશવાસીઓને ઘરમાં રહેવાની જ અપીલ કરી. ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર આવ્યું હરકતમાં. રાજસ્થાનના ટોંકમાં ફસાયેલા 45 અમદાવાદીઓને ગુજરાત લાવવાની સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ. ન્યૂઝ 18 ગુજરાતીએ ફરી એકવાર નિભાવી સામાજિક જવાબદારી. મહીસાગર જિલ્લામાં અલગ અલગ ગામમાં વાગે ઢોલ. રાજસ્થાનથી ઢોલ વાગવાનું શરૂ થયું. કુદરતી આફત અથવા જ્યારે કોઈ મહામારી ફેલાય ત્યારે ગ્રામીણ વિસ્તારમાં લોકો આ રીતે ઢોલ વગાડે છે. કોરોના વાયરસને દૂર કરવા ટૂચકાનો લેવાયો સહારો. આણંદ જિલ્લામાં 8 તાલુકામાં થયો પોલીસના જાહેરનામાનો ભંગ. કોરોના વાયરસને કારણે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે લોકડાઉન. જિલ્લામાં 144 અમલી હોવા છતાં 275 લોકો સામે જાહેરનામા ભંગની નોંધાઈ ફરિયાદ. ભરૂચમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં. યુકેથી આવેલી કે વ્યક્તિને આઇસોલેટ કરાયા બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને લીધો રાહતનો શ્વાસ. આઇસોલેશન વોર્ડમાં કોઈ એડમિટ નહીં. જિલ્લામાં કુલ 331 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. ભાવનગરમાં કોરોના વાયરસના 11 શંકાસ્પદ કેસ સામે આવ્યા, જે પૈકી 6 લોકોના રિપોર્ટ નેગેટિવ અને 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા. સરપંચ બનાવી પોલિસી. કામ સિવાય બહાર નીકળતા લોકો પાસેથી વસૂલે છે 100 રૂપિયાનો દંડ. એક જ વ્યક્તિ જો બીજીવાર ઝડપાય તો વસૂલે છે 500 રૂપિયાનો દંડ. છેલ્લા 4 દિવસમાં સરપંચે 20 જેટલા લોકો પાસેથી દંડ વસૂલ્યો. પોરબંદરમાં લોકોને ઘરમાં રહેવા સમજાવવા માટે પોલીસે લલકાર્યા દુહા. લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે દુહો ગઈ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના આ પ્રયાસને લોકોએ પણ આવકાર્યો અને સૌ કોઈએ ઘરની બાલ્કનીમાં આવીને તેમને બિરદાવ્યા. કોરોનાના કેર વચ્ચે શિક્ષકોના હિત માટે સરકારનો મોટો નિર્ણય. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના પેપર ચકાસણીનું કામ સ્થગિત કરવામાં આવ્યું. તમામ મૂલ્યાંકન કેન્દ્રો બંધ રાખવા આદેશ. આણંદમાંથી ડુપ્લિકેટ સેનેટાઇઝરનો જથ્થો ઝડપાયો. આણંદ એલસીબીએ નકલી સેનેટાઇઝરની 42 બોટલ કરી છે જપ્ત. શહેરની 3 દુકાનોમાં ગેરકાયદેસર રીતે અને ભાવપત્રક વગર ઊંચા ભાવ લેવાના ઈરાદે રખાયો હતો નકલી સેનેટાઇઝરનો જથ્થો. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી. ઇમરજન્સીની સ્થિતિમાં ફરજ પર હાજર ન રહેવા બદલ ફટકારાઈ નોટિસ. આઈપીસીની કલમ 188 તેમજ એપિડેમિક એક્ટની કલમો હેઠળ શા માટે તેમની સામે કાર્યવાહી ન કરવામાં આવે તેનો જવાબ માંગવામાં આવ્યો. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા 3 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાન વધશે. ઉનાળાની ગરમીનો થશે અહેસાસ. ગીર સોમનાથના છાછર ગામના ખેડૂતોની હાલત થઈ છે કફોડી. મોટી માત્રામાં તરબૂચનો પાક તૈયાર હોવા છતાં લોકડાઉનને કારણે બગડી રહ્યો છે તરબૂચનો પાક. ખેડૂતોના મતે 2-4 દિવસમાં તરબૂચ લણવામાં નહીં આવે તો ખરાબ થઈ જવાની ભીતિ. જૂનાગઢ ભવનાથમાં રસોઈ બનાવતા મહિલા દાજી. આ સમયે મહિલાના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે
મહિલાને હોસ્પિટલ પહોંચાડી ભવનાથ પોલીસનો પરિવારજનોએ આભાર માન્યો. બનાસકાંઠાના ધાનેરાના નીનાબા ગામે હડકાયા ભૂંડનો સામે આવ્યો છે આતંકી. હડકાયા ભૂંડે બચકા ભરતા 5 લોકોને ઈજા થઈ. મહિલા અને નાના બાળકો સહિત 5 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. લોકડાઉનનો સમય વધારવાની અફવા પર કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કરી છે સ્પષ્ટતા. કહ્યું, લોકડાઉન વધારવા અંગે હાલ કોઈ વિચારણા નથી. દેશમાં 14 એપ્રિલ સુધી જ લોકડાઉન રહેશે. સરકારે અફવાઓનું ખંડન કર્યું. કોરોનાના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ કરવાની આપી સલાહ. ટ્વિટર પર વિડીયો શેર કરી કહ્યું, મને આશા છે કે તમે પણ રોજ યોગ શરૂ કરશો. મનની વાતમાં કોઈકે પીએમને તેમના ફિટનેસ ફંડા વિશે કર્યો સવાલ. પીએમ મોદીએ જેનો ટ્વીટથી આપે જવાબ. કહ્યું, હું કોઈ ફિટનેસ ટ્રેનર નથી, પરંતુ યોગ મારા જીવનનો ભાગ છે અને હું ઘણા વર્ષોથી કરું છું અને મને તેનો ફાયદો પણ થઈ રહ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે લોકડાઉનની સ્થિતિનો કર્યો છે એરિયલ સર્વે. નોઈડા અને ગાઝિયાબાદમાં એરિયલ હેલિકોપ્ટર દ્વારા એ સર્વે કરવામાં આવ્યો. લોકડાઉનની સ્થિતિનું કર્યું છે નિરીક્ષણ. તમામ રૂટ પર તેમણે નિરીક્ષણ કર્યું. ઉત્તરપ્રદેશના મઉ જિલ્લાની પોલીસ તો વિડીયો વાયરલ. પોલીસ ફિલ્મી ગીતો ગઈ લોકોને ઘરમાં રહેવા સમજાવતી જોવા મળી. પોલીસે સરફરોશ ફિલ્મનું સોંગ જિંદગી મોત તમંજાએ સંભાળો યારો ગાઈને લોકોને ઘરોમાં રહેવા અપીલ કરી. કોરોના વાયરસને લઈને દિલ્હીના ગાઝીપુરની સર્વોદય કન્યા વિદ્યાલયને થોડા સમય માટે ખુલ્લા રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ગરીબ અને બેઘર લોકો માટે તેમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દરેક રાજ્ય સાથે વાતચીત શરૂ કરશે. ફ્લાઇટ મારફતે જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ પહોંચાડાશે. જીવન જરૂરી વસ્તુઓ ફ્લાઇટ મારફતે દરેક રાજ્ય સુધી પહોંચાડવામાં આવશે. કોરોના વાયરસના કહેરને પગલે એઇમ્સના ટ્રોમા સેન્ટરને કોવિડના ઇલાજ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. વધી રહેલા કોરોનાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો. સીએમ યોગી આદિત્યનાથે દિલ્હી મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર, જેમાં યુપીમાં રહેતા દિલ્હીવાસીઓ સુરક્ષિત રહેશેની ખાતરી આપી. આ સાથે જ લખ્યું કે દિલ્હીમાં રહેતા યુપીવાસીઓ સુરક્ષિત રહે. સમગ્ર દુનિયામાં વધી રહેલા કોરોનાના કેરની નેપાળ પર પણ અસર વર્તાઈ રહી છે. નેપાળમાં 1 અઠવાડિયાનું લોકડાઉન વધારવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને લઈને આપ્યું છે મહત્વનું નિવેદન. છેલ્લા 2 અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાથી મોતનું પ્રમાણ વધ્યું છે. સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં લોકડાઉનની તારીખ લંબાવી. સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઈન 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. વધી રહેલા કોરોનાના કહેરને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. નાગપુરમાં છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે વરસાદ. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં આવે છે પલટો. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કમોસમમાં વરસાદ થયો હોવાની લોકોને ચિંતા થઈ રહી છે. અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર. છેલ્લા 24 કલાકમાં જે 18,426 નવા કેસ નોંધાયા. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી 2,484 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતીય સેનામાં કોરોનાને વધુ એક કેસ જોવા મળ્યો છે. આર્મી મેડિકલના કર્નલ રેન્કના ડોક્ટર પોઝિટિવ જોવા મળ્યા. સેનાના ઇન્સ્ટન્ટ કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ. 24 તારીખે દિલ્હીથી આવ્યા હતા પરત. તબીબને હાલ આઇસોલેટ વોર્ડમાં તેમણે મોકલી આપવામાં આવ્યા છે. હાલ સેનામાં 2 કોરોના પોઝિટિવ કેસ. લોકડાઉનની સૌથી ખરાબ અસર પેટ્રોલ ડીઝલના વેચાણ પર પડી. પેટ્રોલ ડીઝલનું 90% વેચાણ ઘટ્યું. માંગમાં ઘટાડાને સરકાર માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યા છે. આ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. જૂન સુધી વિદેશી હુંડિયામણની બચત થશે. લોકડાઉનનો સમય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેના પરિવાર સાથેની તસવીર શેર કરી. લોકોને ઘરમાં રહેવા
અપીલ કરવામાં આવી. આપણે કહ્યું કે બિલકુલ પણ આપ ઘરની બહાર ન નીકળશો. આ તરફ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ તેમની લોકડાઉન સમયની હળવાશની પળોની તપાસ તસવીરો શેર કરી. દીકરી સાથે સમય વિતાવી રહ્યા છે ચેતેશ્વર પૂજારા. તો ચેતેશ્વર પૂજારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરી. ગાયક અપરાજિત સિંઘે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. જવાબદાર નાગરિક તરીકે દેશના વડાપ્રધાનના આદેશનું પાલન કરવા જણાવ્યું. અપરાજિતાએ વિશેલ વર્કમ સોંગ ગાઈને કોરોનાને ભગાડવા લોકોને ઘરમાં જ રહેવા અને ઇમરજન્સી હોય તો ત્યાં સુધી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી. કોરોના સામે લડવા ફિલ્મ જગતની હસ્તીઓ પણ એકજૂટ થઈ છે. બોલિવૂડના અભિનેતા કાર્તિક આર્યને પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 1 કરોડનું દાન આપ્યું. કાર્તિક આર્યને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો આ વિડીયો.